ગાંધીનગરની કરાઈ પાસેની નર્મદા કેનાલમાં બે યુવાનો ડૂબ્યા છે. બંને યુવાન કેનાલ પાસે સેલ્ફી લઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક આકસ્મિક રીતે તેઓ ડૂબી ગયા. જયેશ જેઠાણી અને સંજુ નંદવાણી નામના આ બંને યુવાન અમદાવાદના રહેવાસી છે અને તેઓ બંને કાપડના વેપારી હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકો ઉમટ્યા હતા અને ઘટનાની જાણ પોલીસને થતા ફાયર વિભાગની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે યુવાનો સેલ્ફી લેતા સમયે આકસ્મિક રીતે નદી કેનાલમાં ડૂબ્યા છે. અમદાવાદના રહેવાસી એવા બંને યુવાન. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, ગાંધીનગર કરાઈ કેનાલમાં બે યુવકો ડૂબ્યા છે, હાલની શું પરિસ્થિતિ? વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ સેલ્ફી લેવા જતા કેનાલમાં પડી ગયા હતા અકસ્માતે અને તેઓ ડૂબી ગયા હતા. જે ફાયર બ્રિગેડ છે તેમને, જે રાહદારીઓ છે તેમણે કોલ કર્યો હતો અને ફાયર બ્રિગેડ હાલ બંને યુવકોની શોધખોળ હાથ ધરી છે. જે રીતે વિડીયો બહાર આવ્યા છે તેની અંદર પણ સમજી શકાય છે કે બંને વિદ્યાર્થીઓ જે તરવા માટે બહાર આવવા માટે ઝઝૂમી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો તેના આસપાસના જે રાહદારીઓ છે તેમણે પણ તેમને આ પ્રકારે સેલ્ફી લેવાની ના મનાઈ કરી હતી, પરંતુ છતાં તેઓ સેલ્ફી લેવા ગયા હતા. બંને યુવાનો અમદાવાદમાં ના હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે અને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આભાર મેહુલ. તમારા સંવાદદાતાએ જે પ્રમાણે જણાવ્યું કે હાલ શોધખોળ થઈ રહી છે. જે યુવકો ડૂબ્યા છે કેનાલમાં તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. બંને યુવાનો અમદાવાદના રહેવાસી હતા અને સેલ્ફી લેતા સમયે તેઓ કેનાલમાં ડૂબ્યા છે.